જી રોગચાળાની લહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ જિલ્લાને ઓક્સિજન બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા. કચ્છમાં કોરોનાના સંક્રમણમાં હાલ ઘટાડો નોંધાતા તેની સાથે મ્યુકરમાઇકોસિસના ફંગલ ઇન્ફેક્શનના સંક્રમણ વધતા કચ્છની આરોગ્ય સ્થિતિને ધ્યાન દોરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ જિલ્લાને ઓક્સિજન બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા. હાલ COVID-19ના લીધે ઓક્સિજનની અછત સર્જાતા લોકો હેરાન પરેશાન થઈ જતા હોસ્પિટલની હાલત પણ ઓક્સિજન વિના કથળી બની ગઈ ત્યારે ઓક્સિજનની ખરી કિંમત માનવીને કોરોના કાળમાં સમજાઈ. આમ બાયપેપ મશીન દ્વારા હવે થોડી રાહત મળશે, કારણ કે આ ઓક્સિજન માસ્ક જેમ કાર્ય કરતું હોવાથી જે પણ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજનનું શરીરમાં સ્તર ઘટી જાય તો આ બાયપેપ મશીન તેને વેગ આપે છે અને તેની સાથે શરીરનું કાર્બન ડાયોક્સાઇડ તથા તાપમાન સામાન્ય જળવાઈ રહે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ગુણવત્તામાં વધારો થઈ શકે તથા ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂરત જણાય તો બાયપેપ માસ્ક વડે ઓક્સિજન આપી ત્યારબાદ સારવાર કરતા લોકોના જીવ જોખમમાંથી બચી કોરોના સામે ઘટતા ઓક્સિજનને પહોંચી વળીશું. આમ આજ રોજ કચ્છ જિલ્લાની હોસ્પિટલમાં મુખ્યમંત્રી દ્વારા બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા.